મોર્નિંગ એવરીબડી. આપણે છેલ્લે દીકરી એક વચન આપણે શરૂઆત કરી હતી, તો આપણે થોડાક વધારે ઉદાહરણો એની અંદર જોવાની આપણે વાત કરી હતી. તો હવે આપણે ચાલો, આપણી પાસે જો નિયમો બધા લખેલા છે, પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ. તો પોઝિટિવનો નિયમ નો અધર સો એઝ, આની અંદર ઈ આર ધેન એક નવી વસ્તુ આવે છે એની અંદર, બરાબર છે. બાકી જૂનો નિયમ એમનો છે, ઈ આર નીકળી જાય તો મોર પછી ધેન અને એની અંદર ધ અને ઈ એસ ટી અને ધ મોસ્ટ સુપરલેટિવ. પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ ત્રણે ત્રણ નિયમો મોઢે હોવા જોઈએ બધા વિદ્યાર્થીઓને, બરાબર છે. કાંઈ છે જ નહીં, માત્ર બે વખત વાંચી લેવો લગભગ આવડી જાય, બરાબર છે. તો હવે આપણે આના થોડાક વધારે ઉદાહરણો જોઈએ. એક ઉદાહરણ આપણે જોયું હતું, તો ચાલો હજી આપણે વધારે આની અંદર ડીપમાં અભ્યાસ કરીએ, બરાબર. ગોલ્ડ ઇઝ ધ મોસ્ટ પ્રિસિયસ મેટલ. ગોલ્ડ ઇઝ ધ મોસ્ટ પ્રિસિયસ મેટલ. ગોલ્ડ ઇઝ ધ મોસ્ટ પ્રિસિયસ મેટલ. તો ચાલો આપણે પહેલા એ જોઈએ કે કઈ ડિગ્રી છે. તો આની અંદર જો ધ મોસ્ટ લખેલું છે, ધ મોસ્ટ લખેલું, આર યુ ધ મોસ્ટ, તો સુપરલેટિવ ડિગ્રી થઈ. તો આપણી પાસે આ થઈ સુપરલેટિવ ડિગ્રી. હવે આપણે કમ્પેરેટિવ ડિગ્રી અને પોઝિટિવ ડિગ્રીમાં ફેરવશું. તો પેલા કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે ફેરવીએ તો જો ઈએસટી ન લાગે તો ઈઆર પણ ન લાગે. તો અહીંયા ધ મોસ્ટ આવ્યું તો આપણે મોર વાળો નિયમ આની અંદર લગાડવો પડશે. તો ચલો પેલા આપણે લખીએ, ગોલ્ડ ઇઝ, ઈઆર ન લાગે, પ્રિસિયસ છે, પ્રિસિયસર એવું ન હોય, બરાબર છે. એટલે આપણે શું લખશું, ઈઆર ન લાગે તો મોર. પછી આ લખશું, આ વિશેષણ છે, હું બોક્સ કરી દઉં છું, પ્રિસિયસ ધેન એની અધર મેટલ, બરાબર છે. શું આપણે નવી નવી વસ્તુ આની અંદર શું કરી, તો એક તો જો આની અંદર મોર લખ્યું અને ધેન એની અધર, બરાબર છે, જે આપણે નિયમોમાં લખેલું જ છે, આર યુ મોર ધેન એની અધર, બરાબર છે. હવે આપણે કઈ ડિગ્રી ફેરવશું, પોઝિટિવ ડિગ્રી. તો પોઝિટિવ ડિગ્રીનો એક સિમ્પલ નિયમ છે, નો અધર ને સો એસ. તો પહેલા આપણે લખશું નો અધર, નો અધર, બરાબર. આમાં આપણે મેં તમને કીધું હતું કે છેલ્લું નામ છે આગળ લઈ આવવાનું, તો મેટલને આપણે આગળ લઈ આવશું, નો અધર મેટલ. પછી અહીં ઇઝ લખ્યું છે તો આપણે અહીંયા ઇઝ લખશું. પછી સો પ્રિસિયસ એઝ ગોલ્ડને આપણે જવા દઈએ છેલ્લે. આની અંદર શું સુધારા કર્યા, તો એક તો આપણે અહીં નો અધર મૂક્યું, અહીંયા સો મૂક્યું, અહીંયા એઝ મૂક્યું. જો આપણે અહીંયા નિયમ લખેલો છે પેલા નો અધર, તો અહીં નો અધર લખ્યું. હવે આ પોઝિટિવ ડિગ્રી એટલે એવું છે કે એમાં છેલ્લું નામ છે આપણે આગળ લઈ આવવાનું, તો મેટર ઇઝ લખેલું તો ઇઝ, અહીંયા વોઝ લખ્યું હોય તો વોઝ, અને આની અંદર નકાર દર્શાવે છે સો એઝ, તો સો એઝ ગોલ્ડ, બરાબર. જો ગુજરાતી આપણે શું થાય, ગોલ્ડ ઇઝ મોસ્ટ ધ મોસ્ટ પ્રિસિયસ મેટલ, એટલે ગોલ્ડ છે એ બધા મેટલની અંદર સૌથી પ્રિસિયસ, સૌથી કિંમતી ધાતુ છે, બરાબર છે. ગોલ્ડ છે એ ધાતુઓમાં સૌથી કિંમતી છે. પછી આનું ગુજરાતી ગોલ્ડ ઇઝ મોર પ્રિસિયસ ધેન એની અધર મેટલ. એની અધર મેટલ એટલે બીજા કોઈ પણ ધાતુની સરખામણીમાં ગોલ્ડ છે એ વધારે કિંમતી છે. અને અહીંયા શું થાય, નો અધર મેટલ ઇઝ સો પ્રિસિયસ એઝ ગોલ્ડ, કે નો અધર મેટલ એટલે બીજું કોઈ એવું ધાતુ નથી જે ગોલ્ડ જેવું પ્રિસિયસ એટલે કે કિંમતી હોય. ત્રણેયનો બોલવામાં થોડું ઘણું ચેન્જ થાય, પણ ત્રણેયનો ભાવાર્થ છે એ એક જ નીકળે, બરાબર છે. ચાલો હજી આપણે આના ઉદાહરણો જોઈ. સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. સ્વિમિંગ છે એ બેસ્ટ એક્સરસાઇઝ છે. કઈ ડિગ્રી થઈ પહેલા તો આપણે એ જોઈ લઈએ. તો સુપરલેટિવ ડિગ્રી છે, હવે કમ્પેરેટિવ અને પોઝિટિવમાં ફેરવશું. પણ અહીંયા આપણે જો વિશેષણની ઉપર રાઉન્ડ કરીએ તો ધ બેસ્ટ લખ્યું છે એટલે ઓલું આપણે આવશે ગુડ, બેટર અને બેસ્ટ. તો બેસ્ટ આપ્યું, આપણે કમ્પેરેટિવમાં ફેરવશું તો બેસ્ટનું શું કરશું, બેટર. પોઝિટિવ કરશું તો શું કરશું, ગોલ્ડ. આ વસ્તુનું આપણે ધ્યાન રાખશું. તો ચલો પહેલા આપણે સર કમ્પેરેટિવ કરીએ. સ્વિમિંગ ઇઝ, બરાબર છે. હવે આમાં ઈઆરઆઈ નથી લાગતું,
અને આમાં મોર પણ લગવામાં આવતું નથી કારણ કે આ આખા અલગ જ છે. તો સ્વિમિંગ એ તો સીધું બેસ્ટનું શું થઈ જશે, બેટર, બેટર ધેન એની અધર. પછી શું કીધું, એક્સરસાઇઝ. અમુક વિદ્યાર્થીઓ હજી શું કરે છે કે ભાઈ આની અંદર કદાચ આગળ મોર લખી નાખે કે ભાઈ આમાં આનું બેટર કરો તો એમાં ઈઆર તો લાગતો નથી, તો બેટરના સ્પેલિંગમાં એ લખો ચાલો મોર લખી, આની અંદર ઈઆર પણ નહીં લાગે અને મોર પણ, જે આપણે છેલ્લે લખાય ગુડ બેટર બેસ્ટ ને લિટલ લેસ લિસ્ટ ને બેડ વોશ વોસ્ટ ને એ બધા લખાય. જે અનિશ્ચિત વિશેષણ હોય એની અંદર કાંઈ લાગતું જ નથી, આ નિયમ એની અંદર આવતો જ નથી, ખાલી આ લાગશે ધેન અને એની અંદર, બરાબર છે. તો આપણે ધેન અને એની અંદર આપણે એ લખ્યું, બરાબર છે. તો બેસ્ટનું આપણે શું લખ્યું, બેટર. હવે આપણે પોઝિટિવ કરીએ તો પોઝિટિવનો શું નિયમ છે, પહેલાં આપણે લખશું નો અધર. તો ચાલો અહીંયા પહેલાં આપણે શું લખીએ, નો અધર. ચાલો નો અધર લખી ગયો, છેલ્લું નામ આપણે આગળ લઈ જઈએ. તો નો અધર એક્સરસાઇઝ ઇઝ, ચાલો લખાઈ ગયું નો અધર એક્સરસાઇઝ ઇઝ. હવે નકાર દર્શાવવાનું હોય એટલે સો, પોઝિટિવમાં શું આવે જોવો જી, ગુડ. તો સો ગુડ એઝ સ્વિમિંગ ને ચલા જવા દો, બરાબર છે. આપણે બધા પ્રકારના કર્યા, એક સાદું ઈઆર લાગે એવું પણ કર્યું, આ મોર વાળું પણ કર્યું, અને હવે આ અનિશ્ચિત જે ત્રણેય અલગ અલગ વિશેષણો હતા એ પણ આપણે કર્યું. હવે આપણે છે ને સુપરલેટિવ માંથી કમ્પેરેટિવ ને પોઝિટિવ કર્યું, હવે આપણે કમ્પેરેટિવ શીખી એમાંથી સુપરલેટિવ ને પોઝિટિવ આપણે ફેરવશું. ત્રણેય ડિગ્રી માં આડાવડું આપણે ફેરવતા આવડવું જોઈએ. The elephant is bigger than any other animal. ચાલો એક ઉદાહરણ આપણી સામે અહીંયા લખ્યું આપણે કે એલિફન્ટ ઇઝ બિગર ધેન એની અધર એનિમલ. તો અહીંયા જો ઈઆર છે, ધેન છે, એની અધર છે, બરાબર છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે આ કઈ ડિગ્રી છે, આ છે કમ્પેરેટિવ. પછી કેવી વિધિ, એક સુપરલેટિવ અને એક પોઝિટિવ. તો ચાલો આપણે સુપરલેટિવમાં અને પોઝિટિવમાં એક એક વાક્ય બનાવીએ. તો સુપરલેટિવમાં શું નિયમ છે, અહીંયા ધ આવશે અને અહીંયા ઈઆર કાઢીને ઈએસટી. તો ધ એલિફન્ટ ઇઝ, હવે ધ લખશું, આ બિગ છે એમાં ઈએસટી લાગશે, બિગેસ્ટ. પછી વધુ શું, આ ધેન ને એની અંદર તો નીકળી, અંડરલાઈન કરી છે જેટલો આપણે વસ્તુ હોય, તો હવે આપણે કાઢી નાખશું અને એની જગ્યાએ શું આવશે, એની મન, બરાબર છે. હવે આપણે પોઝિટિવ ડિગ્રી ફેરવીએ તો પોઝિટિવ ડિગ્રી ની અંદર શું આવે, નો અધર, નો અધર પછી જૂનું હતું એ જ પ્રમાણે આપણે લઈ લઈએ, એનિમલ ને આપણે આગળ લઈ જઈએ. નો અધર એનિમલ ઇઝ, નકાર જ લખવાનું છે, સો બી એઝ ધ એલિફન્ટ, બરાબર છે. ફરીથી એક વખત જે આપણે ચેન્જીસ કર્યા છે એમાં આપણે જોઈ લઈએ, તો અહીંયા ધ અને અહીંયા ઈએસટી અને અહીંયા નો અધર આવી ગયું, અહીંયા સો અને એસ. આ બિગ છે મેન સ્પેલિંગ એનું, બિગ થાય તમને યાદ હોય તો આપણે એવા વિશેષણો પણ શીખવાડ્યા હતા, એક હોટ હતું તો હોટેસ્ટ થઈ જાય, થીન હતું તો થીનેસ્ટ થઈ જાય, બિગ હોય તો બિગેસ્ટ, એમાં છેલ્લો અક્ષર છે એ બે વખત લખવાનો થતો હતો. તો બિગ છે એમાં ઈઆર લખ્યું તો બિગર, તો જી ડબલ વાર આવ્યું બિગેસ્ટ, તો એમાં પછી બે વખત આવ્યું, આ વસ્તુ આપણે ધ્યાન રાખશું, બરાબર છે. ચાલો હજી આપણે ઉદાહરણ જોઈએ એક્સ્ટ્રા. સિમલા ઇઝ કુલર ધેન એની અધર હિલ સ્ટેશન, બરાબર. તો ચાલો પેલા આપણે જોઈ લઈએ કે કઈ ડિગ્રી છે, તો કે અહીંયા ધેન અને
એની અંદર લખેલું છે અને અહીંયા ઈઆર પણ આપણે નીકળી જશે. તો પેલા કમ્પેરેટિવ, પછી સુપરલેટિવ અને પછી છેલ્લે પોઝિટિવ. તો પેલા શું લખશું? સિમલા ઇઝ. હવે શું આવે જો, ધ અને ઈએસટી. તો આપણે લખશું ધ કુલનું શું થઈ જશે, ઈએસટી લગાડીએ તો કુલનું થઈ જશે કુલેસ્ટ. તો અહીંયા આપણે લખી નાખીએ કુલેસ્ટ સીધું. છેલ્લો શબ્દ હિલ સ્ટેશન, બરાબર છે. તો હવે હિલ સ્ટેશન ને આપણે આગળ લઈએ, તો હિલ સ્ટેશન ના સોરી નો ઉધર થી શરૂઆત થશે, પોઝિટિવ ડિગ્રી ની નો ઉધર થી શરૂઆત. તો આપણે લખીએ નો ઉધર હિલ સ્ટેશન. નો ઉધર હિલ સ્ટેશન ઇઝ સો કુલ એઝ સિમલા. આપણે છેલ્લે જવા દઈએ સિમલા, બરાબર છે. તો અહીંયા આપણે જોઈ લઈએ તો અહીંયા શું લખેલું છે, અહીંયા એઝ લખેલું છે, બરાબર છે. અને અહીંયા આપણે શું કર્યું, ધ અને ઈએસટી, અને અહીંયા નો અધર. જે જૂના નિયમો છે એ જ પ્રમાણે આ બધું હાલી રહ્યું છે, બરાબર છે. હજી આ સાદા જ વાક્યો આપણે જોઈએ, મોરવાળું કેવું કંઈ જોયું નથી. એક વાક્ય આપણે મોરવાળું પણ જોઈ લઈએ, બરાબર છે. તો રામજી ઇઝ more faithful than any other servant. Ramji is more faithful than any other servant. તો હવે આની અંદર આપણે જોઈએ કે પહેલા તો કઈ ડિગ્રી છે. તો કે ભાઈ જો અહીંયા મોર લખેલું છે, અહીંયા ધેન છે, એની અંદર છે. હવે જો મોર વાળું વાક્ય આવ્યું છે, ખાસ ધ્યાન રાખજો. હવે આ કમ્પેરેટિવ ડિગ્રી હવે સુપરલેટિવ અને પોઝિટિવમાં આપણે ચેન્જ કરીએ. તો સુપરલેટિવ જે ડિગ્રી છે એની અંદર શું હશે, જો મોર મોર લગાડવું પડે તો અહીંયા ધ મોસ્ટ લાગે, બરાબર છે. તો શું કરશું અમે, તો રામ જી ઇઝ મોરનું શું થઈ જશે, ધ મોસ્ટ. ધ મોસ્ટ ફેથફુલ નું ફેથફુલ, બરાબર. ધ મોસ્ટ ફેથફુલ સર્વન્ટ નું સર્વન્ટ. ઓકે, આપણે આની અંદર કહ્યું શું, ખાલી ધ મોસ્ટ લખ્યું. મોર લાગે આમાં ઈઆર લાગે તો અહીંયા ઈએસટી લગાડવાનું, ઈઆર ન લાગે તો ઈએસટી, ઈઆર ન લાગે તો ઈએસટી પણ ન લાગે. અહીંયા મોર લાગે કઈ કરવાનું, ધ મોસ્ટ. અને શું પોઝિટિવ ડિગ્રી ની અંદર તો એવું કઈ છે જ નહીં, બરાબર છે. ઈઆર હોય ઈએસટી આપણે કઈ લગાડવાનું જ નથી. તો પેલા આવશે શું, નો અધર સર્વન્ટ ઇઝ, આ તો નકાર જ બનાવવાનો છે, સો ફેથફુલ એઝ રામજી. આપણે છેલ્લે યાદ આવી રામજી, બરાબર છે. આની અંદર શું કર્યું તમે જોઈ લો, નો અધર, સો અને એઝ. આપણે જે નિયમો છે એ આપણી પાસે અહીંયા લખેલા જ છે, એ જ પ્રકારે આપણે અહીંયા કર્યું. હવે કઈ ડિગ્રી રહી, જો પોઝિટિવ સુપરલેટિવ પેલા કમ્પેરેટિવ હતી, પેલા સુપરલેટિવ હતી, સુપરલેટિવ માંથી કમ્પેરેટિવ અને પોઝિટિવમાં ચેન્જ કર્યું. હવે આપણે કમ્પેરેટિવ હતું, કમ્પેરેટિવમાં સુપરલેટિવ અને પોઝિટિવમાં ચેન્જ કર્યું. હવે આપણે પોઝિટિવ લેશું અને એમાં હવે જે બાકીની જે હોય હતી કમ્પેરેટિવ સુપરલેટિવ એની અંદર ચેન્જ કરશું. એ હવે પછીના લેક્ચરની અંદર આપણે જોશું.